ઘર બંધાણું પછી બધા આવો મંડાણે, નકર કોઈ ડોકાતું ઈ નહોતું. એટલે ઉભો થા હાલ. એટલે હું એમ નથી કેતો, બેહો બેહો, ચા પાણી પાણી પીઓ. એટલે કમલી આ મહેમાન ને પાણી પાણી પા. અને આમ જો આ મારા લંગોટિયા ભાઈબંધ છે, આજ એ ચોખાગીના લાડવા બનાય. ઈ હાંભળો, હું મહેમાનને ચા પાણી પાઉં ત્યાં સુધી તમે હટાણું લઈ આવો. જોયું ને કેટલી સમજુ છે, આપણું મેળ કોઈ દી ટાળે નહીં. પણ કમા અત્યારે નહીં, અત્યારે જવા દે, બીજી વાર આવશું ને ત્યારે રોકાશું. ના હો, ખાધા વગર ન જવાય, ઈ વાત તમારી ખોટી. અમુક ખાવા ધાન કે પહેરવા લુગડા નહીં રહેવા દે. તમે બેહો, ચા પણ પીઓ, તો હટાણું લઈ આવું. જાવ જલ્દી જાવ. એ શું થયું ભાભી, કેમ રોવો છો? કમાભાઈ તમને કઈ વેઢ્યા? ના રે ના, એવું કઈ નથી. મારા ભાઈએ તમને માર્યા? ના રે ના, તમારા ભાઈ તો ભગવાનના માણસ છે. પણ હમણાંથી એવું એમને કઈ થઈ ગયું છે કે મહેમાન આવે એટલે એમને ખવરાવે પીવરાવે અને પછી આ હાંભેલે ને હાંભેલે મારે. ઈ મારાથી જોવાતું નથી, મને તમારી ચિંતા થાય છે. અને કઈક ને દવાખાના ભેગા કરી નાખ્યા છે. તો સગના હવે કેમ કરશું? શું હવે હજી સટકાય? પણ તમે ખાધા વગર જશો તો તમારા ભાઈ મને વડશે. એ ભાભી હવે રોકાઈ બીજા, અમારા કઈ હાથ પગ વગર ના નથી થાવું. હાશ બલા ગઈ. એ ભાઈ સગના ભાઈ, ના ભાઈ ભાઈ, તારો બાપ આવશે તો હેડકા ખોખરા કરી નાખશે, ઘર પાવગી નાખી. કમી તે તો કમાલ કરી નાખી. કમી મહેમાન ક્યાં ગયા? હું શું કરું, તમને પૂછ્યા વગર હું પાણી એ પીઉં છું? તમને પૂછ્યા વગર મારાથી હા ન પડાય. પણ થયું શું, મોઢામાંથી ફાટતો ખરી? તમારા ભાઈબંધને આ હાંભેલું ગમી ગયું, એ કે હાંભેલું આપો તો હું ખાવા રહું, નકર નહીં. અરે ગાંડી, તે મારા ભાઈબંધને હાંભેલું ના પડી. અરે લાય લાય. પાણી લાય પાણી. કમા
કમી ની કમાલ હતી. વાહ કમી, તે તો કમાલ કરી નાખી. ઓ ઓ ઓ